गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 साइंस क्लास में आपनु हार्दिक स्वागत छे। हवे आपणे आ लेक्चर नी अंदर जे लास्ट टाइम जेटला भी आपणे शीखीने आया था सूत्रों एना उपरना दाखला विषे आपणे जोईए। तो आजना जे दाखला छे बधा इम्पोर्टंट छे, ध्यानथी करजो। तमे टेक्स्टबुकनी अंदर एनी बे मेथड आपी छे, एकम प्रमाणे અહીંયા મેં તમને એક જ એકમ સેન્ટીમીટર ઉપર આધારિત દાખલા સમજાવ્યા છે, તમે આ જ દાખલા મીટર આધારિત કરી શકો। સૂત્ર આના આ જ રહે, ખાલી દશાંશ ચિહ્ન બદલાય। તો કોયડો 3.4 ટેક્સ્ટબુકનો જોઈએ આપણે। 0.1 મોલ પ્રતિ લીટર KCLના દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ આપ્યો છે 100 ઓહ્મ। કેટલા માટે? 0.1 મોલર માટે। તે જ કોષને જો 0.02 મોલ પ્રતિ લિટર KCLના દ્રાવણ વડે ભરીએ તો એનો અવરોધ આપ્યો છે 520 ઓહ્મ। 0.02 મોલર KCL દ્રાવણની વાહકતા તમારે ગણવાની છે, અને મોલર વાહકતા ગણો। 0.1 મોલ પ્રતિ લિટર KCL દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પ્રતિ મીટર છે। હવે અહીંયા તમને વાહકતા K આપી દીધી છે, 1.29 સિમેન્સ પ્રતિ મીટર। અવરોધ R તમને 100 આપ્યો છે 0.1 મોલ પ્રતિ લિટર માટે। કોષ અચળાંક તમે 0.1 મોલ પ્રતિ લિટર લો કે 0.02 લો, કોષ અચળાંક સમાન જ મળે। સૌથી પહેલાં આપણે કોષ અચળાંક શોધીશું। કોષ અચળાંકનું સૂત્ર છે વાહકતા ગુણ્યા અવરોધ, એટલે 1.29 ગુણ્યા 100 એટલે આવે 129 મીટર ઇન્વર્સ। એને મેં સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા એટલે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ આવે। હવે તો કે 0.02 મોલ પ્રતિ લિટર KCLના દ્રાવણ માટે અવરોધ આપી દીધો છે 520, અને કોષ અચળાંક શોધ્યો આપણે 1.29, એટલે જી સ્ટાર કોષ અચળાંક બરાબર વાહકતા ગુણ્યા અવરોધ, એમાં 1.29 બરાબર K ગુણ્યા 520, એટલે Kની કિંમત મળી આપણને 0.248 ગુણ્યા 10^-2 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ। તો આમાં બીજું સૂત્ર અલગ આવ્યું। હવે આપણે મોલર વાહકતા શોધવાની છે। આપણને અહીંયા ગાડી વાહકતા મળી ગઈ, મોલર વાહકતાનું સૂત્ર ખબર જ છે, K ગુણ્યા 1000/C। અહીંયા ગાડી કેની કિંમત મૂકી દીધી 0.248 ગુણ્યા 10^-2 ગુણ્યા 1000/C, એટલે 0.02। જવાબ આવ્યા 124 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ। ત્રણ જ સૂત્રનો ઉપયોગ અને એના ઉપરથી જવાબ। આ દાખલો જોઈએ આપણે, એના પછીનો ઇમ્પોર્ટન્ટ દાખલો। 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેમી લંબાઈના સ્તંભના 0.05 મોલ પ્રતિ લિટર NOHના દ્રાવણનો અવરોધ 5.55×10^3 ઓહ્મ છે, તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા ગણો। અહીંયા તમને વ્યાસ એટલે D બરાબર 1 સેન્ટીમીટર આપેલું છે, લંબાઈ 50 સેમી આપી દીધી છે। હવે D જે વ્યાસ એને ત્રિજ્યામાં ફેરવી એટલે 1/2 બરાબર 0.5 સેમી, લંબાઈ 0.50 સેમી છે। તમારે અવરોધકતા એટલે રો શોધવાનો છે, અવરોધકતા એટલે રો, વાહકતા એટલે K અને મોલર વાહકતા એટલે λm શોધવાના છે। સૌથી પહેલાં A શોધવા પડે। A બરાબર πr² πની કિંમત મૂકી R તમને 0.5 cm² કર્યા એટલે 0.785 cm² આવે। હવે એના પછી R બરાબર સૂત્ર આપ્યું છે રો L/A, એટલે રો બરાબર શોધવાની છે પ્રતિરોધકતા, એટલે રો બરાબર R×A/L કિંમત મૂકો, તો કે રો બરાબર 5.55×10^3 આપી દીધી આપણે, શોધ્યું 0.750/50, એટલે તમને મળી અવરોધકતા એટલે કે પ્રતિરોધકતા 87.135 ઓહ્મ સેન્ટીમીટર। વાહકતા તો કે અવરોધકતાનો વ્યસ્ત, એટલે K બરાબર 1/√
લા કિંમત મૂકી જવાબ આવ્યો કે બરાબર 0.01148 સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ. મોલર વાહકતાનું સૂત્ર છે લેમડા એમ બરાબર કે ગુણ્યા 1000/સી, એટલે 0.01148 ગુણ્યા 1000/0.05, એટલે આપણને જવાબ મળે 229.6 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો આપણે આ બીજો દાખલો કર્યો. હવે બીજા દાખલા બહુ જ સરળ છે, પણ ધ્યાન રાખજો કે કોષ્ટકની અંદર આપેલ માહિતી પરથી, એટલે કે તમને સીએસસીએલ ટુ ને એમજીએસઓ ફોર માટે લેમડા એમ ઝીરોની કિંમત આપી દીધી હશે. તો તમારે લેમડા એમ ઝીરો એટલે સીએ ટુ પ્લસ માટે ને સીએલ માઇનસ આપ્યું હોય એના ઉપરથી સીએસસીએલ ટુ માટે શોધવાનું. તો અહીંયા થોડું આપણે ઝૂમ કરીને જોઈએ કે સીએ ટુ પ્લસ સીએસસીએલ ટુ માટે સીએ ટુ પ્લસ અને ટુ સીએલ માઇનસ આવે, એ બંનેનો સરવાળો કરવાની. કિંમત આપી જ દીધી હોય તમને કોષ્ટકમાં, એટલે એ બંનેની કિંમતો મૂકી, એટલે અહીંયા સીએ ટુ પ્લસ માટે મૂકી, અહીંયા બે કાઉન્ટમાં સીએલ માઇનસ માટે મૂકી, સરવાળો કર્યો, જવાબ આવી ગયો 271.6. એ જ રીતે એમજી એસઓ ફોર માટે બે આયન બને એમજી ટુ પ્લસ ને એસઓ ફોર ટુ માઇનસ, એટલે આવે 106 એમજી ટુ પ્લસ માટે અને એસઓ ફોર ટુ માઇનસ આવે 160. બંનેનો સરવાળો કર્યો એટલે 266 આન્સર. સરળ દાખલો છે, કશું જ નથી કરવાનું, સરવાળો અને સરવાળો કરવાનો છે અને સાદુરૂપ આપવાનું છે. હવે તમને એનએસીએલ એચસીએલ અને એને એસી માટે આપણે લેમડા એમ ઝીરોના કિંમતો શોધવાની છે, આપેલી છે, સોરી તમારે એચ એસી માટે શોધવાની છે. હવે સમજો, અહીંયા તમને આયન એચ એ સી આપ્યો છે, એટલે કે જેની અંદર એચ પ્લસ આયન અને એસી માઇનસ આયન આવતો હોય ને એ બેનો સરવાળો કરવાનો અને બાકીનું જે ત્રીજું જે માઇનસ કરવાનું. જેમ કે અહીંયા આપણે જોઈએ તો એચ પ્લસ કોનામાં આવે, તો કે એચસીએલમાં આવે. તો જો એચસીએલમાં એચસીએલ મૂકવાનું, એસી માઇનસ જેમાં આવે તો કે એને એસીમાં આવે, તો એની કિંમત મૂકવાની. બાકીનું કોઈ રહ્યું એનએસીએલ થયું, તો એનએસીએલની કિંમત કેટલી છે 126.4, તો એ માઇનસ કરવાનું. ખબર પડી? એચ પ્લસ આયન, જેમ કે એચસીએલમાં બે આયન આવે એચ પ્લસ અને સીએલ માઇનસ, અને એનએસીમાં બે આયન આવે એનએ પ્લસ અને એસી માઇનસ, તો આવી ગયા એચ પ્લસ ને એસી માઇનસ, એટલે બેનો સરવાળો, એમાંથી એનએસીએલ માઇનસ. જવાબ હવે 390.5 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. એ પછી આપણે બીજો દાખલો આપ્યો છે કે 0.001028 મોલ પ્રતિ લિટર એસિટિક એસિડની વાહકતા 4.95×10⁻⁵ સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો એસિટિક એસિડ માટે લેમડા એમ ઝીરોની વેલ્યુ આપી છે, તમારે એનો વિયોજન અચળાંક શોધવાનો છે. આઈએમપી દાખલો, પરંતુ બહુ જ સરળ. હવે આ દાખલાની અંદર શું કરીશું આપણે જોઈએ કે જો અહીંયા તમને લેમડા એમ શોધવા, લેમડા એમ ઝીરો એટલે કે અહીંયા વિયોજન અચળાંક શોધવા માટે તમારે આલ્ફા જોઈએ, આલ્ફા શોધવા માટે તમારે લેમડા એમ જોઈએ, અને લેમડા એમનું સૂત્ર તો ખબર જ છે કે લેમડા એમ બરાબર કે ગુણ્યા 1000/સી. તો આ સૂત્ર તમે અહીંયા આગળ આપશો તો જુઓ, તમને સૂત્રની અંદર આપ્યું છે કે લેમડા એમ બરાબર કે ગુણ્યા 1000/સી, એટલે 4.95×10⁵ × 1000/સીની કિંમત મૂકી આપણને મળ્યું 48.15 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. હવે આલ્ફા શોધવા માટે લેમડા એમ અપોન લેમડા એમ ઝીરો, લેમડા એમની કિંમત આ છે, છેદમાં લેમડા એમ ઝીરોની કિંમત આ, ભાગાકાર કર્યો, જવાબ આવ્યો 0.1233, અને છેલ્લે કે બરાબર સી આલ્ફા સ્ક્વેર કાઉન્ટમાં છેદમાં 1 - આલ્ફા, સીની કિંમત આલ્ફી જે આપી છે, આલ્ફા શોધ્યો, એનો સ્ક્વેર અપોન 1 - આલ્ફા, એટલે કિંમત મળી 1.78×10⁵.
દાખલો કઈ રીતે કર્યો ને એ સમજવાનું છે, બાકી તો કિંમતો મૂકીને સાદુરૂપ જ આપવાનું છે. હવે આપણે ફેરાડેના નિયમો જોઈ લઈએ. તો ફેરાડે એવો નિયમ આપ્યો પહેલો કે આપણે કોઈ બી દ્રાણમાંથી વિદ્યુત વિભાજન દરમિયાન જેટલો પ્રવાહ પસાર કરીએ એટલો વિદ્યુતનો જથ્થો મળે, અરે સોરી જેટલો પ્રવાહ પસાર કરીએ એટલો પદાર્થનો જથ્થો મળે. એટલે કે જો તમે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો એ એના પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં હોય. એટલે કે આપ્યું છે કે પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈપણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાનો જથ્થો એ તે દ્રાવણમાંથી પસાર કરતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે, નંબર એક. બીજું કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી જ્યારે વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે, એક જ દ્રાવણની વાત નથી કરી, હવે ઘણા બધા દ્રાવણોને આપણે જોડેલા છે અને એમાંથી જો સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલો જથ્થો એ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. શેના સમપ્રમાણમાં હોય? તો કે એના તુલ્યભારના. એટલે કે વિદ્યુત વિભાજનમાં વિદ્યુતના જથ્થાને ક્યુ કેવી રીતે મેળવાય, તો એના માટેનું સૂત્ર આપ્યું છે. ક્યુ બરાબર આઈ ટી, આઈ બરાબર એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ, ટી બરાબર સેકન્ડ અને ક્યુ બરાબર કુલમ. તો ક્યુ બરાબર આઈ ટી તમે અગાઉ શીખીને આવ્યા છો. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે એજી ધાતુ માટે જો આપણે સમીકરણ આપીએ, સમજો આ એજી પ્લસ પ્લસ વન ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ વન એજી. એટલે કે એક મોલ ઇલેક્ટ્રોનનો મતલબ એક ફેરાડે વિદ્યુત પસાર કરવામાં આવે તો એક મોલ એજી મળે. એ જ રીતે એમજી ટુ પ્લસ માટે સમીકરણ આપ્યું છે. એટલે કે જો બે મોલ ઇલેક્ટ્રોન મીન્સ બે ફેરાડે પસાર કરવામાં આવે તો એક મોલ એમજી મળે. અને એલ્યુમિનિયમ માટે જે સમીકરણ આપ્યું છે એમાં ત્રણ મોલ ઇલેક્ટ્રોનનો મતલબ ત્રણ ફેરાડે લઈ લેવાનું. ત્રણ ફેરાડે જો એ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એક મોલ એલ્યુમિનિયમ મળે. એના ઉપરનો આ છેલ્લો ક્વેશ્ચન પછી આપણે લેક્ચર પતાવીશું. તે ક્વેશ્ચનમાં આપ્યું છે EgCl, MgCl2 અને AlCl3ના દ્રાવણમાંથી એક ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે, આ ફિક્સ છે, તો કેટલા મોલ સિલ્વર, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ મળે? તો એજી પ્લસ માટે તમને આપ્યું છે એજી પ્લસ બરાબર એજી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ગેવ્સ વન અરે એજી. અહીંયા ઇલેક્ટ્રોન એક છે એટલે એક ફેરાડેથી એક મોલ એજી મળે. એમજી ટુ પ્લસ માટે તમને સમીકરણ ખબર છે, પણ આ કેટલા છે? અહીંયા આગળ ટુ ફેરાડે છે, પણ આપણને પૂછ્યું છે શું એક ફેરાડે. લાખા સમીકરણને બે વડે ભાગતા એક દૂત્યાંશ એમજી ટુ પ્લસ ઇલેક્ટ્રોન એક દૂત્યાંશ એમજી. એટલે કે હવે એક ફેરાડે પસાર કરીએ તો એકના છેદમાં બે એટલે 0.5 મોલ એમજી મળે. અને છેલ્લું કે એલ થ્રી પ્લસ પ્લસ થ્રી ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ એલ, એટલે ત્રણ ફેરાડે ઉપરથી એક મોલ મળે. તો એક ફેરાડે પર કેટલા? ત્રણ વડે ભાગ્યા એક તૃતીયાંશ એલ્યુમિનિયમ, એટલે કે 0.33 મોલ આપણને પ્રાપ્ત થાય. તો આ એમસીક્યુઝ માટે ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે. તો આ બધા પ્રશ્નોનો અભ્યાસ કરજો. દાખલાની અંદર હવે એક બે દાખલા જોઈને આપણે આ ચેપ્ટરના એન્ડ તરફ જઈશું, જે હવેનો બહુ જ સરળ ટોપિક છે. તો આટલું તમે તૈયારી કરજો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.